રાત પડે કેટલાની સાથે તમારા વિડીયો કોલ ચાલતા હોય? માર્ક ઝકરબર્ગ ની બાજુમાં બિલગેટ બેઠો છે. કોણ છે બિલગેટ? માઇક્રોસોફ્ટ. આ માઇક્રોસોફ્ટના બિલગેટને પણ નિયમ છે, એ પોતાના સંતાનને મોબાઈલ 14 વર્ષના થાય ત્યાં સુધી એને આપ્યા નતા, અને 14 વર્ષ પછી જયારે એને આપ્યા ને ત્યારે એને નક્કી કર્યું નો સ્ક્રીન ટાઈમ. નો સ્ક્રીન ટાઈમ એટલે સમજ્યા તમે? ટીવીની વાત નથી. નો સ્ક્રીન ટાઈમ એટલે આટલાથી વધારે વધુ સમય મોબાઈલને ટચ કરવાનો દિવસમાં નક્કી કર્યો હોય આટલો જ સમય તમારે મોબાઈલ યુઝ કરવાનો, આના પછી તમારે મોબાઈલ છોડી દેવાનો. બિલગેટ ધારે ને તો એના દીકરાના શરીર પર કપડા પર જેટલા ખિસ્સા છે ને એક એક ખિસ્સામાં 3-3 મોબાઈલ મૂકી શકે કે ના મૂકી શકે, વટ મારી શકે કે ના મારી શકે. એનો છોકરો કોલેજમાં ગયા પછી તમે બિલગેટના બાપ છો કે તમને એક એક ખિસ્સામાં 2 મોબાઈલ જોઈએ? 2 મોબાઈલ તમારે આખી દુનિયાને બતાવું કે અમે મારી પાસે આવા મોબાઈલ છે ને આટલા મોબાઈલ છે. ઓબામાનું નામ સાંભળ્યું? બરાક ઓબામા. કેટલી દીકરી છે? 2. આ 2 દીકરી નાની હતી ત્યારે તો મોબાઈલ નથી જ આપ્યો, મોટી થયા પછી પોતાનું ત્યાં નો સ્ક્રીન ટાઈમ હોય ને એમાંથી સ્ક્રીન ટાઈમ કેટલો યુઝ કર્યો એની નોંધ થાય. અમેરિકાનો પ્રેસિડેન્ટ પોતાની દીકરીએ મોબાઈલ કેટલા કલાક જોયું એની નોંધ કરે, અને ધાર્યા કરતા વધારે જોયું હોય બીજા દિવસે એટલો સમય કાઢ. કોના બાપની દિવાળી? રાતના 10 થી શરૂ થાય, હા આખો હેંગ થઈ ગયો હોય, બેટરી ઉતરી ગઈ હોય, તો પણ હવે તો પાવર બેંક આવે છે ને, હા બેટરી હે નહીં ઉતરે. હા હજી એક નામ આપું, માર્ક ક્યુબન. નવું નામ છે ને? માર્ક ક્યુબન, અમેરિકાનો બિલિયનર પર્સન, ટીવીની બહુ મોટી પર્સનાલિટી. આ માણસ એટલું કે છે કે મારા દીકરાને મોબાઈલ આપ્યા પછી મેં મારા મોબાઈલમાં એક સોફ્ટવેર નાખ્યો છે. મારું ચાલે ને તો માર્ક ક્યુબનને ફોન કરીને કહું કે સોફ્ટવેર અહીંયા મોકલી આપ. કારણ એક બાપ અરબો ખરબો પતિ, ટીવીની બહુ મોટી પર્સનાલિટી, સેલિબ્રિટી, એ કહે છે કે મારા દીકરા પોતાના મોબાઈલમાં કોઈ એપ નાખે મને મારા સોફ્ટવેરથી ખબર પડી જાય એને કઈ એપ નાખીશ. નંબર 2, અને મને લાગે કે એપ જોવા જેવી નથી તો મારી પાસે એવું સોફ્ટવેર છે કે મારા મોબાઈલથી એની એપને હું બ્લોક કરી નાખું, ખોલે તો એને ખુલી શકે, જોઈ જ ના શકે. મને લાગે કે સંસ્કારી એપ નથી. આટલા અરબો ને ખરબો પતિને પણ પોતાના સંતાનના સંસ્કારની પડી છે. તમે કોણ છો? જૈન કુળમાં જન્મેલા, મન ફાવ્યા રમકડું મળી ગયેલું, મન ફાવે જોવાનું, મન ફાવે ત્યારે જોવાનું.